અબડાસા તાલુકાના જખો ખાતે વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ વિસ્તાર સરહદી તેમજ દરિયા કિનારાની નજીક આવેલો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યા છે। 8 જેસીબી મશીનની મદદની કામગીરી લેવામાં આવી રહી છે। આ વિસ્તારમાં નાના મોટા દંગા દુકાન મકાન મળી અંદાજે 700 જેટલા દબાણ દૂર કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જો કે આ કામગીરીના કારણે અહીં વસતા 5000 લોકો બેઘર બની ગયા છે। તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના આધારે અમુક લોકોએ ગઈકાલે રાત્રે સ્થળાંતર કરી નાખ્યું હતું, પરંતુ હાલમાં જે લોકો અહીં વસે છે તે લોકો બેઘર બની ગયા છે। માછીમારોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે હાલ તેઓ પાસે રહેવા માટે છત નથી અને ખાવા માટે ભોજન નથી। સૌ કોઈ ભૂખ્યા અને તરસ્યા છે। જામનગર સહિતના વિસ્તારોમાંથી આવેલા માછીમારોએ પોતાની અપવિતી રજૂ કરી હતી। ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ સરકારને કરારો જવાબ આપવા સાથે મતનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આમ આ સરકાર એ માત્ર ગરીબો અને મજદૂર લોકોને હેરાન કરતી સરકાર હોવાનું જોવા મળી રહ્યું છે। જ્યાં ત્યાં બુલડોઝર ચલાવવામાં આવે છે ત્યાં ગરીબ અને મજદૂર લોકો પર જ બુલડોઝર ચાલતું હોય છે અને તેમની પર જ કાયદાનું પાલન કરાવાતું હોય છે અને તેમની પર જ કાયદા લાગુ પડતા, અન્ય લોકો પર કાયદા લાગુ પડતા નથી। ત્યારે કાયદાને લઈને લોકો ખૂબ જ ભાજપ સરકારનો વિરોધ કરવા માટે અને આકરો જવાબ આપવા માટે 2022ની રાહ જોઈ રહ્યા છે। 2022ની ચૂંટણી હવે નજીક આવી રહી છે, તે મતનો બહિષ્કાર માછીમારો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। 5000 લોકો બેઘર બની ગયા છે, 700 જેટલા દબાણો દૂર કરવામાં આવશે, જેને લઈને ઘરનું ઘર આપવાનું સપનું બતાવી અને જે હતું ઘર તે પણ સરકાર દ્વારા છીનવી લેવામાં આવ્યું છે, જેને લઈને માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને માછીમારોએ ચીમકી ઉચ્ચારી હતી કે આવનાર સમયમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। નામ અને પરિચય: અલી મોહમ્મદ આદમ કોરેજા, જખો જૂથ ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ તરીકે આવ્યું છે। જખો બંદર ઉપર દબાણ આવ્યું છે, લોકોની ઘરવખરી બહાર છે, લોકો ખાવા પીવા વગર છે, શું પરિસ્થિતિ જખો બંદર? લોકોને હમણાં પાણી નથી મળતું, ખાવા પીવા ધંધા બેરોજગાર થઈ ગયા, રોડ ઉપર આવી ગયા છે અને જે બિચારા કમાયા હતા એનું જે રોકાણ હતું એ પણ બધું ફસાઈ ગયો અને પોતે રોડ ઉપર હમણાં બેઠા છે। એને લોકો કને નથી પાણી પીવા માટે, નથી ખાવા માટે, કોઈ તંત્ર એની આજ સુધી પૂછા નથી ગઈ, હમણાં સુધી સવારથી રોડ ઉપર બેઠા છે એમ જ। શું કહેશો તંત્ર, કોઈને રજૂઆત કરવામાં આવી હતી? કેમ રજૂઆત એને કરવામાં કોઈ ના આવી હતી, એક અગાઉ દિવસે ખાલી નોટિસ દીધી હતી। હમણાં સ્કૂલ ચાલુ છે એમાં પરીક્ષા છોકરા આપે છે, એ સ્કૂલ જેની પરીક્ષા છે એ પરીક્ષામાં પણ છોકરા નથી ગયા, રોડ ઉપર બેઠા છે, તંત્ર એની કોઈ પણ વ્યવસ્થા નથી ગોઠવી। દંગા બધા સહિત પાડી નાખ્યા છે તો અમારે રહેવાનું અત્યારે કઈ નથી બરોબર, અત્યારે તો દૂર દૂર થી અમારે શેઠિયા ખાવાનું મગી દેશે, બબલા ને લઈને ઈદ બબલા તો પેટ ભરાશે અમારા થી, અનાજ નું કક કરાય છે અમારે, અમારે તો કેમ ખાવા પીવા અમને ખાવાની વ્યવસ્થા નથી કરી, પાણીની વ્યવસ્થા નથી કરી, માથે તડકો પડે તોય અમે એટલું સહન કરીએ, સરકાર અમારા માટે કરે શું? અત્યાર લગન જનતા સલું નથી દેતી, મત નથી દેતી, આ ઉના સરપંચ વાળાઓ અમને ફોન નથી કર્યો, અમે અત્યાર સુધી આમ તડકામાં બેઠા છીએ તો કોઈ વિચારતા નથી, આ સરકાર બનાવવા શું માટે? શું કહેશો? ખાવા પીવાની કેટલા સમયથી નથી મળી અને ક્યાં સવારના 8 વાગ્યા લગન થી ત્યાં 2 વાગ્યા છે, હજી પણ નથી કઈ વ્યવસ્થા કરી કે પાણીની કઈ, આ નાના નાના બાળકો ઈ શું કરે, અમે તો શું પણ આ નાના નાના બાળકો અમારે અલુ છે, રોજી રોટી છે, એ બધી મચ્છી મસ્ત છે, તો તમે બધા ડંગા પણ નાખો તો અમારે સીઝનમાં અમે ક્યાં જાઉં, અમે ખાઈ પીએ હું, અમે 8 મહિના અહીંયા આવીએ, 3 મહિના જ ઘરે રહીએ તો અમે 3 મહિના શાંતિથી ખાવા માટે અહીંયા 8 મહિના આવીએ છીએ। શું નામ છે? ઇસ્માઈલ અલારાખા વેસેલિયા।
25 વર્ષ થી 30 વર્ષ થી અહીં બચ્ચન બાર નાના ઓળખા લઈને અહીં કમાવા માટે આવ્યા છે. કોઈ મોટા મોટું લઈને આવેલ છે, કોઈ કોઈ વેપારી બધી આવેલ છે સાહેબ ભાઈ, પેટ માટે આવ્યા છે. તો અત્યારે અમારી હાલત બહુ ખરાબ કરી નાખી. અત્યારે અમારે પાણી નથી મળતો, અમારા બાલ બચ્ચા રોડ ઉપર અહીં રોડ ઉપર કાઢી મૂક્યા છે બધાને, નાના બચ્ચા બાલ છે અમારા. એટલે અમારે સાહેબ એ રીતે અમને કોઈ સુવિધા અમને હાજરી આપી નથી. શું માંગણી છે તંત્ર? માંગણી અમીને સાહેબ અમીને અહીં બધી રહેવું હોય અમારે મંદિરમાં, આખી મંદિર ખાલી કરી નાખી અમારી. એટલે અમારે સૌ સાહેબ અમારે અમારા સાહેબ બધી કંઈ સરકાર અમીને જોઈ સામે કંઈ અમારો કંઈ અહીં રહેવાનું બંદોબસ્ત કરી અહીં. વેપારીઓ અમારા બધી હેરાન થઈ ગયા, તમે અમારો માલ સામાન કોણ લેશે? આ ચૂંટણી માટે બી તમે પાછી આવો તો અમીને અમીને બહુ ભોળી ભોળીને મત લઈ જાય છે અહીં. અમીને આ કહે કે તમે આ આપી દેશું ને આ આપશું ને અમીને અત્યારે તો પાણી બી નથી આપવા આવ્યા સાહેબ, બરાબર.